डियर स्टूडेंट चैप्टर नंबर 11 मा लास्ट लेक्चर मा आपणे मानव आंखनी समावेश क्षमतानी वात करी। हवे ज्यारे आपणी आंख पोतानी समावेश क्षमता गुमावे त्यारे केटलाक प्रकारनी खामी उद्भवे छे, जेम के मायोपिया अने हाइपरमेट्रोपिया। तो आजे आ बे इम्पोर्टंट प्रश्न आपणे अहींया जोवाना छे। आ वीडियो पूरो थता थता तमने आरामथी आ प्रश्नो समझाई पण जशे अने याद पण रही जशे। एना माटे आ वीडियो शांतिथी एंड सुधी तमे जोजो, बराबर। तो घणी वखत आपणे एवी फरियाद सांभळी होय के मने नजीकनी वस्तु तो बताई छे परंतु दूरनी वस्तु बताती नथी, अथवा तो स्पष्ट बताती नथी दूरनी वस्तु। तो आवा प्रकारनी खामीने मायोपिया कहेवाय। मायोपियानुं बीजुं नाम छे लघु दृष्टिनी खामी, बराबर। तो आ मायोपिया अथवा लघु दृष्टिनी खामी ए आंखनी एवा प्रकारनी वक्रीकारक खामी छे जेना लीधे नजीकनी वस्तु तो स्पष्ट बताय परंतु दूरनी वस्तु स्पष्ट बताती नथी। तो आवुं क्या कारणे थाय ई आपणे जोईए अने आना निवारण माटे आपणे शुं करी शकीए। पहेला तो आपणे एक किस्सो जोईए કે અહીંયા ઓ બિંદુ પાસે એટલે કે આંખથી નજીક એક વસ્તુ રહેલી છે। માનો કે આ આંખ છે એ માયોપિયાના દર્દીની છે, એટલે કે જેને દૂરની વસ્તુ બતાતી નથી એ પ્રકારના વ્યક્તિની આ આંખ છે। હવે આપણને એ ખ્યાલ છે કે વસ્તુનું પ્રતિબિંબ સ્પષ્ટ રૂપે જોવા માટે એ આ રેટિના પર એટલે કે નેત્રપટલ પર રચાવવું જરૂરી છે। એટલે કે મેં જે આ रेड पेन थी विस्तार बनावेलो छे अहीं आगळ दृश्य रचावुं जोईए। जो एना थी आगळ के पाछळ दृश्य रचाशे तो आ प्रतिबिंब स्पष्टपणे आपणे जोई शकशो नहीं। तो ज्यारे नजीकनी वस्तुमांथी कोई किरणो आवे छे ते तो बराबर वक्रीभवन थई अने रेटिना पर रचाय छे, परंतु आ आकृति जो ज्यारे दूरथी वस्तुना किरणो दूरनी वस्तुमांथी आवता किरणो वक्रीभवन पामे छे ત્યારે તે રેટિના પર એટલે કે નેત્રપટલ પર કેન્દ્રિત થવાને બદલે તે થોડા આગળ કેન્દ્રિત થઈ જાય છે। હવે જો રેટિના પર દ્રશ્ય કેન્દ્રિત થશે નહીં તો આપણે આ વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકશું નહીં, આ વસ્તુ ઝાંખી બતાશે। તો હવે આપણે જોઈએ કે આ દૂરની વસ્તુ અસ્પષ્ટ બતાય એટલે કે આ પ્રતિબિંબ આગળ રચાણ આનું કારણ શું હોઈ શકે। તો આ મિત્રો તમે ખાસ યાદ રાખજો કે આવા કિસ્સામાં લેન્સનો પાવર વધી જાય છે। હવે તમને ખ્યાલ છે મિત્રો લેન્સનો પાવર એટલે શું અને લેન્સનો પાવર વધે તો શું થાય। લેન્સનો પાવર વધી જાય એટલે કેન્દ્ર લંબાઈ શું થાય ઘટી જાય, એટલા માટે આ લેન્સ જરૂર કરતા વધુ કિરણોને વક્રીભૂત કરી અને નજીક કેન્દ્રિત કરશે। આ ખામી ઉદ્ભવવાના કેટલાક કારણો છે, જેમ કે લેન્સની વક્રતામાં વધારો થવો। માનો કે આ લેન્સ પોતાની જરૂરિયાત કરતા વધુ વક્રતા ધરાવે, જ્યારે વધુ વક્રતા ધરાવશે ત્યારે કિરણોને વધુ વક્રીભૂત કરશે, વધુ વક્રીભૂત કરશે તો તેને નજીક કેન્દ્રિત કરશે। તો આનાથી પ્રતિબિંબ રેટિના પર એટલે કે નેત્રપટલ પર રચાવવાના બદલે નેત્રપટલથી આગળ રચાઈ જશે, માટે આ એક કારણ। બીજું કારણ છે આંખનો ડોળો લાંબો થવો। માનો કે લેન્સ તો બરાબર છે, લેન્સ પોતાના રીતે વ્યવસ્થિત કાર્યવાહી કરે છે, પરંતુ જો આ આંખનો ડોળો એ આ રીતે લાંબો થઈ જશે તો પ્રતિબિંબ રેટિનાની બદલે આગળ રચાશે। જોજો આ કિસ્સામાં પણ લેન્સ પોતાનું કાર્ય વ્યવસ્થિત રીતે કરે છે, પરંતુ ડોળો લાંબો થઈ જવાના કારણે નેત્રપટલ પાછળ ખસી જાય છે, અને નેત્રપટલ પાછળ ખસી ગયું એનો મતલબ કે પ્રતિબિંબ આગળ રચાવા માંડ્યું। તો આ બે કારણના લીધે આ ખામી ઉદ્ભવી શકે। તો આ ખામીનું નિવારણ શું છે? સરળ વાત છે, લેન્સનો પાવર કેવો થયો છે? વધી ગયો છે, બરાબર। તો આ લેન્સના પાવરને આપણે ઘટાડવો જોઈએ। તો કઈ રીતે ઘટાડી શકીએ? આપણને ખ્યાલ છે મિત્રો કે આ બહિર્ગોળ લેન્સ છે જેનો પાવર ધન એટલે કે પોઝિટિવ છે। તો જો આપણે એના અંદર ઋણ પાવર એડ કરી દઈએ, ઋણ પાવર ઉમેરી દઈએ, તો આની કેન્દ્ર લંબાઈમાં આપણે વધારો કરી શકીએ એટલે કે લેન્સનો પાવર ઘટાડી શકીએ, બરાબર, ખ્યાલ આવે છે। તો
આ લેન્સ કે જેનો પાવર વધી ગયો છે તેનો પાવર ઓછો કરવા માટે આપણે એક અંતરગોળ લેન્સ તેની આગળ રાખી દેશું જેનાથી તેના પાવરમાં ઘટાડો થશે। અંતરગોળ લેન્સનો પાવર કેવો છે? ઋણ। માટે આ બંનેનું સંયોજન આપણને યોગ્ય પાવર આપશે। તો હવે જો જ્યારે આ અંતરગોળ લેન્સ આપણે આગળ રાખીશું ત્યારે દૂરની વસ્તુમાંથી આવતા કિરણોને પહેલા આ અંતરગોળ લેન્સ એ વધુ વિખેરણ કરશે, એટલે કે એનું અપસરણ કરશે। આ અપસારિત કિરણો આ આંખના લેન્સમાં જઈ અને વક્રીભૂત કરી અને રેટિના પર આનું દ્રશ્ય રચશે। એક આ રીતે આપણે એને સમજી શકીએ। બીજી રીતે એમ સમજી શકીએ કે દૂરની રહેલી વસ્તુ નું પ્રતિબિંબ આ અંતરગોળ લેન્સ દ્વારા પહેલા આ ઓ બિંદુ પર રચાય છે। ઓ બિંદુ એટલે ક્યાં? કે જ્યાં આગળ રહેલી વસ્તુ આ આંખ સ્પષ્ટ રીતે જોઈ શકે છે, અને આ પ્રતિબિંબ હવે લેન્સ સ્પષ્ટ રીતે જોઈ શકશે। ફરીવાર, દૂરની રહેલી વસ્તુનું પ્રતિબિંબ પહેલા આ અંતરગોળ લેન્સ ઓ પર રચશે, અને આ ઓ પર રહેલું પ્રતિબિંબ હવે આ લેન્સ એ રેટિના પર રચશે। તો આ ખામી નિવારવા માટે કઈ વસ્તુ કરી આપણે? તો કે યોગ્ય કેન્દ્ર લંબાઈનો અંતરગોળ લેન્સનો ઉપયોગ કર્યો। આ પ્રશ્નના જવાબ માટે આટલી માહિતી લખવી ખૂબ જરૂરી છે। આ માહિતી મેં ટૂંકા શબ્દોમાં લખેલી છે। જ્યારે તમે રિવિઝન કરો ત્યારે આ રીતે ટૂંકા શબ્દોમાં લખેલી માહિતીમાંથી કરવું, જેથી ઝડપથી રિવિઝન થાય અને લખવામાં ટાઈમ બગડે નહીં। બરાબર, તો તમે જ્યારે રિવિઝન બનાવો અથવા તમારી શોર્ટ નોટ્સ બનાવો ત્યારે કંઈક આ પ્રકારની માહિતી એમાં લખવી, જેથી ફરી વખત વાંચવામાં સમય બગડે નહીં। હવે મિત્રો, તમે ક્યારેક એવી ફરિયાદ સાંભળી છે કે મને દૂરની વસ્તુ તો સ્પષ્ટ બતાય છે પરંતુ નજીકની વસ્તુ સ્પષ્ટ બતાતી નથી? તો આંખની આ પ્રકારની જે વક્રીકારક ખામી છે તેનું નામ છે હાયપરમેટ્રોપિયા, અને હાયપરમેટ્રોપિયાનું બીજું નામ છે ગુરુદ્રષ્ટિની ખામી। તો આ હાયપરમેટ્રોપિયા અથવા ગુરુદ્રષ્ટિની ખામીમાં વ્યક્તિને દૂરની વસ્તુ તો સ્પષ્ટ બતાય પરંતુ નજીકની વસ્તુ સ્પષ્ટ બતાતી નથી। ધારો કે આ કોઈ ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતા વ્યક્તિની આંખ છે। હવે આપણને ખ્યાલ છે કે કોઈ પણ વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે આ પ્રતિબિંબ રેટિના પર એટલે કે નેત્રપટલ પર રચાવવું જરૂરી છે। હવે જો આ વ્યક્તિનું ખરેખર નજીક બિંદુ આ એન ડેશ છે, એટલે કે જો વસ્તુ અહીંયા હોય તો એ જોઈ શકવો જોઈએ, પરંતુ જો કોઈ વસ્તુને આ એન ડેશ પર રાખવામાં આવે તો કેવું બને છે? આ પછીની આકૃતિમાં જો આ એન ડેશ છે આ વ્યક્તિનું ખરેખર નજીક બિંદુ છે, તો આ એન ડેશ પર રાખેલી વસ્તુમાંથી આવતા કિરણો આંખના લેન્સ ઉપર પડે છે, તેનું વક્રીભવન થઈ અને રેટિનાની પાછળ કેન્દ્રિત થાય છે। તો સ્વાભાવિક વસ્તુ છે કે રેટિનાની પાછળ કે આગળ જ્યારે વસ્તુના પ્રતિબિંબ રચાશે ત્યારે તે સ્પષ્ટ બતાશે નહીં। એનો મતલબ કે આ એન ડેશ પર રહેલી વસ્તુનું પ્રતિબિંબ આ આંખ સ્પષ્ટપણે જોઈ શકશે નહીં, પરંતુ જો એને એન ડેશ થી થોડે દૂર એટલે કે એન પર લઈ જવામાં આવે તો આ પ્રતિબિંબ સ્પષ્ટ રેટિના પર રચાય છે, એટલે કે નેત્રપટલ પર રચાય છે। આનો મતલબ આપણે કહીશું કે આ વ્યક્તિનું નજીક બિંદુ દૂર જતું રહ્યું છે। આવી જ રીતે તમે યાદ કરો, માયોપિયામાં આપણે કહી શકીએ કે વ્યક્તિનું દૂર બિંદુ નજીક આવી ગયું છે। ફરીવાર, માયોપિયાની વાત કરું છું, આની પહેલાનું તમે યાદ કરો। માયોપિયામાં આપણે કહી શકીએ કે વ્યક્તિનું દૂર બિંદુ નજીક આવી ગયું છે, એના બદલે ગુરુદ્રષ્ટિની ખામીમાં આપણે કહીશું કે વ્યક્તિનું નજીક બિંદુ દૂર જતું રહ્યું છે। બરાબર, આવું થવાના કારણ શું છે? તો આ એક પોઈન્ટ તમે મિત્રો યાદ રાખજો, જેનાથી આખી વસ્તુ તમે પછી મગજમાં બનાવી શકશો કે આવી પરિસ્થિતિમાં લેન્સનો પાવર ઘટી જાય છે। લેન્સનો પાવર ઘટવો એનો મતલબ ફોકસિંગ પાવર ઘટવો, એનો મતલબ કેન્દ્ર લંબાઈ વધવી, એટલે કે જો એ પેલા વસ્તુના કિરણોને નજીક કેન્દ્રિત કરી શકતો હશે તો હવે વસ્તુના કિરણોને આવતા કિરણોને દૂર કેન્દ્રિત કરશે।
तो आनी केंद्र लंबाई केवी थाय छे वधी जाय छे। खामी उद्भवना कारणों खास याद रखो, लेंस नी केंद्र लंबाई वधी जवी ए आपणे जोयुं के हवे आ लेंस नी केंद्र लंबाई केवी छे वधी गई छे, एटले के वस्तुना किरणों ने दूर केन्द्रित करे छे, अथवा तो आंख नो डोळो खूब नानो थवो। हवे जो मानो के आ लेंस तो बराबर रीते कार्यवाही करे छे, पोतानी रीते लंबाई में वधारो घटाड़ो करी अने योग्य जग्या उपर प्रतिबिंब रचे छे, परंतु जो आ रेटिना एटले के आंखना डोळानो जे पाछळनो भाग छे एज नानो थई जाय बराबर, तो आ प्रतिबिंब क्यां रचाशे, तो के पाछळ रचाशे। फरीवार जो आ डोळानो आ भाग एटले के ज्यां पड़दो छे आज ते नानो थई जाय एटले के संकोचाई जाय, तो आ प्रतिबिंब अहींयाना बदले क्यां रचाशे, तो के आंखनी पाछळ। तो आवा कारणोसर आ खामी थई शके। तो हवे आनुं निवारण कई रीते थशे, तो लेंस नो पावर शू थयो छे, घटी गयो छे, तो लेंस नो पावर वधारवो पड़शे। तो आ फोकसिंग पावर वधारवा माटे आपणी पासे याद करो धन केन्द्र लंबाई वालो एटले के धन पावर वालो लेंस क्यो छे, तो के बहिर्गोळ लेंस। तो आपणे बहिर्गोळ लेंस योग्य केन्द्र लंबाई वालो बहिर्गोळ लेंस नो उपयोग करशुं। हवे जो बहिर्गोळ लेंस शुं करशे, आ व्यक्ति एन डेश पर रहेली वस्तु नुं प्रतिबिंब स्पष्टपणे जोई शकतो नथी। प्रथम एन डेश पर रहेला किरणों ए लेंस पर पड़शे, आ लेंस एने वधु वक्रीभूत करी अने आंखना लेंस ने आपशे, अने आंखना लेंस तेमा योग्य प्रमाणमां वक्रीभवन करी अने रेटिना उपर केन्द्रित थशे। माटे जे आ लेंस ए पोते वक्रीभवन न तो करी शकतो, ए फोकसिंग पावर आपणे एना अंदर एड करी दीधो, उमेरी दीधो। कोनी मदद थी? एक बहिर्गोळ लेंस नी मदद थी उमेरी दीधो, बराबर ख्याल आव्यो। तो आजना लेक्चर मां आपणे बे खूब महत्वना प्रश्न मायोपिया अने हाइपरमेट्रोपिया नी माहिती मेळवी, एना पछी प्रेस बायोपिया छे, तमने एक ज वार मां वांची अने प्रेस बायोपिया नो ख्याल आवी जशे। तो आई होप के आ बन्ने प्रश्नों खूब इम्पोर्टंट छे जे तमने समझाई गया छे। जो तमने आ वीडियो गम्यो होय अने माहिती सारी लागी होय तो लाइक करो, अने जो चेनल ने सब्सक्राइब न करी होय तो सब्सक्राइब करो। थैंक यू। Like a Hellcat.